બધો અંદર ખીચડો છે બહુ. અને એને બુદ્ધિથી સમજવા જાય તો મુશ્કેલી પડશે, છતાં ટ્રાય કરીએ આપણે. આપણે ગામડા ગામની અંદર દેશી બધા ભજનનીકો છે ને, એ બહુ ઊંડા ઉતરા, એને કાયા નગરી કીધી. આપણી અંદર એક જબરજસ્ત નગર છે પુરી. આપણે ત્યાં એક પરંપરા છે કે કોઈ સાધુ થાય તો કઈ પરંપરામાં થાય તો ગણેશપુરી, શિવપુરી, એ બધી પુરીઓ હોય. કેટલાક હોય ત્યાં જંગલ હોય એને અરણ્ય કહે, વિદ્યારણ્ય સ્વામી, આ સ્વામી. આપણા ભીતરમાં પુરી છે, જંગલ છે, વિદ્યાસાગર કે દરિયો છે, અંદર શું છે, અને દરેકને અંદર અલગ અલગ હોય. અત્યારે તો આપણે વ્યવહારની અંદર એટલા બધા ટુ મચ આઈડેન્ટિફાઈડ વિથ પર્સનાલિટી, એટલે આપણને તને એમ જ લાગે હું બલજીત જ છું. જ્યારે આવો અવસર આવે ને ત્યારે એમ થાય કે આમાં છે કોણ. વ્યવહારમાં તો તારા શરીર અને તારા કન્ડિશનિંગને જ બધો વ્યવહાર ઓળખે, એ એક જુદો જ છે. જે નોકરીએ જાય છે, જે ભણે છે, આ શરીરનો જન્મ થયો એટલે એના માં છે, બાપ છે, પત્ની છે, આ બધું એ એક આખો જુદો ક્ષેત્ર જ છે. એ ક્ષેત્ર એકવાર પકડમાં આવવું જોઈએ. આ ક્ષેત્ર એ વ્યવહારિક ક્ષેત્ર અને એનો કાર્યક્ષેત્ર અલગ છે. પછી જ્યારે સાધુ બને અથવા ધ્યાનની અવસ્થામાં જાય ત્યારે એ વખતે સમગ્ર વ્યવહારિક ક્ષેત્ર છે એને એક બાજુ મૂકી દેવું પડે. જૂના વખતમાં શું હતું કે જૂના વખતમાં કોઈ આ રસ્તે જાય તો એને સાધુ થઈ જવાનું છે, એને ઓલું ક્ષેત્ર છોડી દે, દુકાન છોડી દે, સગાવાલા છોડી દે, એને કહેવાય કે આ સાધુ થઈ ગયો, હવે એને ઈદ પ્રવૃત્તિ કરવાની. અત્યારના યુગમાં એ પોસાય એવો નથી. વસ્તી વધી ગઈ, જૂના વખતમાં કહે છે બુદ્ધના જમાનામાં 2 કરોડની વસ્તી હતી. હિન્દુસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, સિલોન, બ્રહ્મદેશ, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા, આ આખા બધા મળીને 2 કરોડ. એટલે જેને બાબો થઈ જવું હોય તો છૂટ હતી. ગમે ત્યાં કોઈ જંગલની અંદર કંદમૂળ શાકભાજી મળી રહી, ખેડૂતો એ બધા દિલવાળા હતા, એને ખાવાનું આપી દે. અત્યારે વસ્તી વધી ગઈ અને વસ્તી વધવાની સાથે જે ધર્મની પરંપરા હતી એને તો જાળવી રાખવાની જ રહી. ધર્મની પરંપરા એટલે જે મનુષ્ય દેહની અંદર આત્માની પ્રતીતિ થાય. આત્મા એટલે રિયલ સેલ્ફ. એટલે એક તો પર્સનાલિટીનો સેલ્ફ, એ માના ગર્ભની અંદર જે આવ્યો એ એસેન્શિયલ સેલ્ફ, અને આ બંનેને જે જોનારો ત્રીજો સેલ્ફ છે, દ્રષ્ટા જેને કહે, જેને ખબર પડે, ભાન પડે છે, એ ત્રીજો સેલ્ફ. હવે જે અત્યારે જે સેલ્ફ છે, પર્સનાલિટીનો સેલ્ફ, ત્યાં તો અનેક ભાગલા છે, ખંડિત ખંડિત. એટલે તું દુકાને જા ત્યારે જુદો હોય, જોબ ઉપર જા ત્યારે જુદો હોય, પત્ની સાથે જુદો હોય, પિતા સાથે જુદો હોય, દોસ્તાર સાથે જુદો હોય, બીજા સાથે જુદા હોય. એટલે અત્યારે આપણો જે બધો વ્યવહાર થાય છે એ ક્રિયા અને પ્રતિક્રિયા, એક્શન અને રિએક્શન, એટલે ધેર ઇઝ નો અવેરનેસ. એને ગુરુજીએ મિકેનિકલનેસ કે બસ ચાલે છે, આ દોસ્તાર આવ્યો ભેટી લીધું, આ વેરી આવ્યો તમાચો માર્યો ગાળી દીધી, આ ખાવાનું આવ્યું મોઢામાં બટકું મૂકી દીધું, ના આવ્યું ધક્કો માર્યો,
અરે સવારથી સાંજ સુધીની બધી એક્ટિવિટી છે એ યંત્રવત મિકેનિકલ. ત્યારે પછી જ્યારે રિયલ સ્કૂલ વર્ક ચાલતી હોય ત્યારે થોડીક પણ એક્ટિવિટી છે કે જે એક્ટિવિટી ટોટલ નેચરલ હોય. હવે નેચરલનો અર્થ કે સામે જે કંઈ આવે છે એનો સ્વીકાર હોય. અત્યારે આ સ્થિતિ હતી અને વર્લ્ડ સ્પેસ ઉપર કંઈક આવતું હતું, એ ના આવતું હોય તો મેળાની અંદરથી કોઈ ચાલે છે ભજન તો એ ના આવતું હોય તો ટ્રેક્ટરનો અવાજ આવતો હોય, રિક્ષાનો અવાજ આવતો હોય. પણ અત્યારે આ છે, આ છે, પણ આ હોવું ન જોઈએ એવું ભીતરમાં એક કન્ડિશન છે. અને દરેકને અલગ અલગ કન્ડિશન, કેટલાકને અવાજ છે એનો વાંધો નથી, કેટલાકને અવાજ છે એનો વાંધો છે. હવે જેને વાંધો છે એને નેગેટિવિટી આવે, અંદર એક ઇરિટેશન આવે. એટલે તારા ભીતરની અંદર એક હું એવો છે કે જેને વાંધો છે. આ અવાજ આવે છે એના અનપ્લેઝન્ટ લાગે છે. એટલે જેને એ હું છે એ ઇન્સ્ટિંક્ટ સેન્ટરનો આઈ. આ ભાષા સમજાય છે? ઇન્સ્ટિંક્ટ સેન્ટર આઈને વાંધો છે, ત્યાં થિંકિંગ સેન્ટરનો આઈ કહે છે કે હવે તને વાંધો છે, અહીંયા આવ્યા છે તો સ્વીકારી લેને. એટલે થિંકિંગ સેન્ટરનો આઈ અંદર એને કહે છે કે આ છે, અવાજ છે, ક્યાંક સાંભળ્યું છે એને, ઓશો પાસે અહીં સાંભળ્યું, આપણે કોઈ થોડું કે એને માત્ર જોવાનું છે. હવે જોનારો જે આઈ છે એ વળી જુદો છે. એ જેવો જોવા જાય તો વિચારનારો આઈ છે અંદર, એ તરત કહે છે કે જોવાથી હું થશે. ત્યારે ઓલાને તો હજી અણગમો છે જ, કારણ કે એને આ અવાજ ગમતો નથી, એને કોઈક બીજાનો અવાજ ગમતો હોય કેને ખબર છે. એટલે આપણી નગરીની અંદર કોઈ વ્યવસ્થા જ નથી. આપણી નગરી એવી છે જ્યાં પંચાયત નથી, ગવર્મેન્ટ નથી, કંઈ નથી. પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, આ તેને સાંભળીએ, સાંભળે છે? તો ઠીક, ગુજરાતીમાં અમારે ભણાવવામાં આવતી એ આપણી અંદરની, પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, એને ઓશો આવે ગુરુ તરીકે કે ગર્લફ્રેન્ડ આવે, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, એને કોઈ સંત આવે તો એનું મૂલ્ય એને નથી સમજાતું, કોઈ જાગૃત ચેતના આવે ખિસ્સામાં પૈસા કેટલા છે, ગર્લફ્રેન્ડ આવે એની સામે કોઈ શક્તિ આવે. એટલે આપણી અંદર વિવેકનો અભાવ છે, એટલે અંધેરી નગરી છે. વિવેકનો અર્થ છે કે કઈ વસ્તુ ગ્રહણ કરવી ને કઈ વસ્તુ છોડી દેવી. એટલે આપણે આમાં સાદી ભાષામાં જે ઘણી વાર કહીએ છીએ કે જેનાથી જીવ બળે એ વસ્તુ ગ્રહણ જ ન કરવી. હવે આમ સાદી રીતે કહીએ ને, માં છોકરાને કે શું ખાવું કે શું ન ખાવું, તો પેલા કે પેટમાં દુખે ન ખાવું. ખાઈએ છે તો મજા લઈએ ને. તો આ સીધો સાધો નિયમ છે કે સવારથી સાંજ સુધી એવી પ્રવૃત્તિ કરી કે જેની અંદર મોજ આવે, જેની અંદર ચિંતા જાગે એ પ્રવૃત્તિ જ ન કરવી, જેની અંદર જીવ બળે પ્રવૃત્તિ જ ન કરવી, અને છતાં પણ એ પ્રવૃત્તિ કરવાની મજબૂરી પડે. કારણ કે સમાજમાં રહીએ છીએ, માથે જવાબદારી આવી પડી. પણ જવાબદારી આવી છે, જવાબદારી નાખનાર સમાજ છે, પણ ચિંતા કરવી કે ન કરવી આપણા હાથમાં છે, એમ આપણે સ્વતંત્ર છે. આ વાત પકડે છે? મારી માથે જવાબદારી આ બધી છે, અહીંયા આશ્રમમાં કોણ શું કરે છે, વાં જેસીબી શું કરે છે, ઓલર શું કરે છે, ટ્રેક્ટર, આ સંન્યાસીઓ શું કરે છે, કંઈ કરે છે કે કપડાં કાઢીને નાચે જ છે. ખાઈ પીને પૈસા રહે છે કે અહીંયા આવ્યા છે, કંઈ હેતુથી તો આવ્યા છે ને બધા ભેગા થયા છે, તો આમ કેટલી બધી જવાબદારી. અને જો આની હું ચિંતા કરું તો મારું થોડું ઘણું લોહી છે એ જાતું રહે.
એટલે એ લોકોને જીવીને બતાવું છું, મેં કહું આટલું બધું ચાલે છે, હું કેટલા જલસાથી ખાઉં, મીન્સ મોજ કરું તમારા બધાની સાથે, અને આયલા કરે આપણી માથે થોડું. એ જ્યારે આવે ને નિર્ભર અવસ્થા, નિર્ભર અવસ્થાની અંદર પછી આત્મસત્તા છે ને એનો ઉદય થાય. કારણ કે આત્માને ભાર લાગતો નથી, જે ભાર ઉપાડે છે એ અહમની સત્તા છે, અહમ છે. એટલે અંદર જે જોનારો છે એને ચિંતા નથી, એ ચિંતાને જુએ છે. પણ જે વિચારે છે કે આટલું બધું કરવું ને મારે ધ્યાન કરવાનું છે, મારા હાથમાં આટલો સમય છે ને આ છે ને ઘણું બધું ચાલશે અંદર, તો એ બધો ભાગ છે એ મનનો, બુદ્ધિનો, ચિત્તનો, અહંકારનો, એ આખો પ્રદેશ જુદો છે, મગજમારીનો પ્રદેશ. અત્યારે અહીં બેઠા છે, અહીંયાથી થોડે દૂર મેળાનું ગ્રાઉન્ડ છે, થોડી વાર થશે ત્યાં ભરચક થઈ જશે. હવે એ ગ્રાઉન્ડમાં જાય તો ધક્કા મૂકી લાગવાની જ છે, અને એમ થઈ જાય કે ત્યાં નથી જવું, આ એક બાજુ જઈને ગોરધન ઉપર બેસી જાઉં, એને કૂટસ્થ કે કૂટ એટલે શિખર ઉપર જઈને બેસી ગયો. અત્યારે અંદર ઘણી બધી ગડબડ ચાલતી હોય, તારે ચાલે છે ને અહીં પણ ચાલે છે, અહીં ચાલે છે, ચાલવા ગઈએ. હું અંદર જઈને બેસી જાઉં એક પછી. આ 10 મિનિટનો પ્રયોગ હતો ને એ કુટસ્થનો પ્રયોગ હતો, અથવા તટસ્થ. તટસ્થ એટલે કાંઠે બેસી જાઓ, પ્રવાહ ચાલ્યા કરે, વિચાર ચાલે છે ચાલ્યા કરે. જો આ અવાજ આવ્યો છે ને નથી ગમતું, તો જેને નથી ગમતું એને જોયા કરો, એ નથી ગમતું તો શું કરવું, એ અંદર ગુસ્સો છે. બધા ગમતા જ આવે એવું થોડું છે, પણ પછી થાય છે. પછી મકરંદભાઈ કહે છે, સાંઈ મકરંદ કે ગમતા આવે અને ગમતાનો ગુલાલ કરીએ, મજા આવી જાય ને એટલે મોજ કરીએ. અત્યારે જે મને ગમતું આવી ગયું ને મોજ આવી ગઈ, તો હવે ગુલાલ કર્યા કરે, છાંટા કરીએ, મોજમાં રહીએ, બસ આટલી શું મગજ મારે. આ છે બધી આમ, આ બધી વસ્તુ સમજવી અને મોજ કરવી. શું ભગવાને રચના કરી છે બહાર ને અંદર, હું કોઈને કઈ કેવું પૂછવું હોય તો બાકી મેળો છે તો મોજ કરીએ ને. ભગવાન તમે કહો છો કે ચિંતા નથી કરતો, તમે એમ કહેવાય ગયો બોલો, પરિણામ જોતા એવું લાગે કે ખૂબ જ અમારી ચિંતા કરતા હોય એવું રિઝલ્ટ એવું દેખાય, જે વ્યવહારમાં સામાન્ય રીતે કુટુંબીજનો અથવા તો એ જોવા જ ના મળે. સંભાળ રાખવી અને ચિંતા કરવી બે અલગ અલગ છે. સંભાળ રાખે છે પરમાત્મા છે, આપણે સંભાળ રાખીએ. આપણે આસપાસ જે લોકોએ શરીર છોડી દીધા છે એ લોકોએ આપણી સંભાળ રાખે છે. ઓશો છે, દીદીમાં છે, તાવડિયાજી છે, અને જેની સાથે મારે કોઈ આમ વ્યવહારિક ઓળખાણ નથી એવી વિભૂતિઓ પણ મારી સંભાળ રાખે છે. એટલે સંભાળ રાખે છે એ લોકો, એ લોકો સંભાળ રાખે છે એટલે હું મારાથી બને એટલે હું તમારી સંભાળ રાખું. પણ એ લોકો આગળથી શીખવા મળ્યો કે એ લોકો ચિંતા નથી કરતા, તો પછી એ સંભાળતા હોય તો હું શું કરવા ચિંતા કરું. ઓફિસની અંદર આ જ હોય, પણ ઓફિસની અંદર નથી, ઓફિસની અંદર ન હોય. બધા હું ઘણી વાર જાઉં ને, પહેલાં બહુ જતો ઓફિસોમાં, કે પોતાનું કામ હોય ને કોઈકને સોંપી દે, પોતે બેઠા રહે. આમ
એ વિધિ હતી ને સાધુ લોકોની હતી, એ આ સંસારી લોકો અપનાવી લીધી, એટલે તમસમાં સરકી જાય છે. સંસારમાં જે બીજાનું કામ આપણે લઈ લેવું અને ચિંતા બીજા ઉપર છોડી દેવી. અને યજ્ઞ કર્મ ભાઈ, તો અત્યારે આપણને બધાને સંભાળનાર છે ને, અહીંયા બધા એટલે ભેગા થયા જ ને, અમથા ભેગા નથી ત્યાં, એ તો પછી ખ્યાલ આવ્યા. આવો અવસર એ ક્યાં મળે છે નિરાંતેથી બેસવાના? આમ ક્યાંય જઈએ ને તો ધમા ચકડી બોલે ચારે બાજુ, ને અહીંયા આવીને કે બેસો ને પાંચ કલાક અડધી કલાક હું ઉતાવળ છે, જઈ જઈને ક્યાં જાઉં, દોડી દોડીને ક્યાં દોડું, ખૂબ દોડ્યા. નિરાંતે બેસો પગવારીને, અહીં આવી એને કહું જસ્ટ રિલેક્સ, તમે દોડી દોડીને આટલે બધી પૂજ્યા ને અહીં હું તમને દોડાવું? અને પછી ગુરુએ કીધું કે દોડી દોડી ના અહીં આવે ને તું બધી અહીંયા દોડાવે, તારે તોડાવી ને ખવાત બધાને. પછી ગુરુ નો સંદેશ આવ્યો પછી શું કે અહીંયા હવે આરામ જ કરો, સેલિબ્રેટ અહીં જે કઈ કરવું હોય બીજે બધે કરીને આવો. અહીં સક્રિય ધ્યાન નું પાંચમું ચરણ છે. જઈ ગયો આ બધાને કે આઈસ્ક્રીમ ખવડાવો કઈ, અને હમણાં હવે આઈસ્ક્રીમ આવે છે બધા, ચાલો હું લઈ લો બધાને આપતા અહીંથી સાત્રીમાં. ચાલો તો હવે આમાં જે આવું